તમને પણ આમ હોટલના ચટાકેદાર ખાવાનાનો શોખ હશે ને, તો આ વિડીયો તમારા માટે છે. તમે આ વિડીયો જોશો તો તમને થશે કે યાર આ બધું શું થઈ રહ્યું છે. અમદાવાદની અનેક હોટલોમાંથી ખાવાનામાં વંદો નીકળ્યો હોય કે પછી જીવડા નીકળ્યા હોય એવા વિડીયોઝ આપણે બધાએ જોયા છે, અને હવે વારો આવ્યો છે જામનગરનો. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. જામનગરના યુએસ પીઝાના પીઝામાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે. પંચવટી રોડ પાસે આવેલા યુએસ પીઝાની બ્રાન્ચમાંથી એક ગ્રાહકે પીઝા મંગાવ્યા, પીઝા ઓર્ડર કર્યા તો તેમાંથી વંદો નીકળ્યો. જેએમસી ફૂડ વિભાગની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી અને પછી તપાસ હાથ ધરી. જ્યારે ચોંકાવનારી વાત એ છે કે ગઈકાલે જ એવો એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં જામનગરના છાસવાલા શોપની આઈસ્ક્રીમમાંથી વંદો નીકળ્યો હતો. એક ગ્રાહકે છાસવાલા શોપમાંથી આઈસ્ક્રીમ મંગાવી અને તેને જોયું તો આઈસ્ક્રીમમાં જીવાત જેવું કંઈ દેખાયું. તાત્કાલિક તેને છાસવાલાના કસ્ટમર કેર નંબર પર ફોન કર્યો. વાતચીત દરમિયાન કસ્ટમર કેરે ગ્રાહકને અભદ્ર ભાષામાં કંઈક કહ્યું તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા. આ તરફ ઘટનાને લઈને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા અને જે છાસવાલાની જે બ્રાન્ચ હતી ત્યાં જઈને ચેકિંગ હાથ ધરી. ફ્રીઝમાં જોયું તો ફ્રીઝમાંથી પણ વંદા નીકળ્યા. એટલે જો તમે પણ આવી રીતના બહારનું ખાવાના શોખીન હોય તો તમે હવે ચેતી જજો. થોડા દિવસ પહેલાં જ આવો એક કિસ્સો અમદાવાદમાં પણ બન્યો હતો. અમદાવાદમાં તો અનેક આવા કિસ્સાઓ બન્યા છે. બોપલ હોય કે પછી અમદાવાદના જોધપુર ચાર રસ્તાના લાપિનોઝ પીઝા, પીઝા સેન્ટરમાંથી જ્યારે એક યુવતીએ પીઝા મંગાવ્યા તો એમાંથી વંદો નીકળ્યો હતો. બ્રાન્ડેડ પીઝા ખાવા માટે જતા લોકોએ હવે ચેતવાની જરૂર છે, કારણ કે આવી મોટી બ્રાન્ડના જે પીઝા છે એ પીઝામાંથી પણ જીવજંતુ નીકળતા હોય છે અને એવી સતત આવી ઘટનાઓ સામે આવી છે. હોટલ અને રેસ્ટોરન્ટ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી દેખાય છે. હોટલના રસોડા પણ ગંદકીથી ભરેલા હોય છે, એ બધાથી આપણે વાકેફ છીએ. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પર આ બધી જ ઘટનાઓ બાદ અનેક સવાલો ઊભા થાય છે. છેલ્લા એક મહિનામાં આવા મોટા બ્રાન્ડેડ કંપનીના પીઝા સેન્ટરોના પીઝામાંથી જીવજંતુ નીકળ્યા હોય એવી અનહદ ઘટનાઓ છે. અત્યારે આવા પીઝા સેન્ટરો પર કડક કાર્યવાહી થવી જોઈએ, ચેકિંગ હાથ ધરાવી જોઈએ, પણ આવું કશું જ નથી થતું. એક બે દિવસ બધા જ યાદ કરે છે, પછી ત્રણ દિવસ પછી બધા ભૂલી જાય છે, એ જ બ્રાન્ડના પીઝા ખાવા માટે જાય છે અને કાર્યવાહી પણ નથી થતી. મેકડોનલ્ડ સાથે પણ આવું થયું હતું કે બર્ગરમાં કંઈક નીકળ્યું હતું જીવાત, એની સામે પણ ઘણી બધી કાર્યવાહી થઈ. આવા તો અનેક કિસ્સાઓ આપણી સામે રોજ આવતા હોય છે, પરંતુ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. પહેલાં પણ આવા કિસ્સા બનતા જ હશે, પણ એટલા બધા ચગતા નહીં હોય, પણ હવે સોશિયલ મીડિયા આવ્યું છે એટલે વિડીયો તરત વાયરલ થઈ જાય છે અને લોકો સુધી પહોંચે છે. તો આ જે લોકો આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે એ લોકો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. એફએસઓ ડીબી પરમાર, જામનગર મહાનગરપાલિકા. જામનગર મહાનગરપાલિકામાં એક્સ આર્મી જે સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા પ્રતાપગીરી ગૌસ્વામી દ્વારા ગઈકાલ રાતના ફેમિલી સહિત અહીંયા યુએસ પીઝા નામની પેઢીમાં જમવા માટે આવેલ, જેમાં પીઝામાં વંદો નીકળતા તેઓ દ્વારા જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને ફરિયાદ કરેલ અને ચેરમેનશ્રી દ્વારા અમો એફએસઓને રૂબરૂ બોલાવી આ બાબતે અવગત કરતા એફએસઓની ટીમ દ્વારા પટેલ કોલોની વિસ્તારમાં આવેલી આ યુએસ પીઝા નામની પેઢીમાં રૂબરૂ તપાસ કરી અને પેઢીમાં વંદો કે એવી કોઈ જીવાત મળી આવેલ નથી અત્યારે, પણ હાઇજેનિક કન્ડિશન સુધારવા અને પેસ્ટિસાઇડ, પાણીના રિપોર્ટ, તમામ માણસોના મેડિકલ અને રસોડાની હાલત સુધારવા માટે દિવસ 5 માટે આ પેઢી બંધ કરાવવામાં આવેલ છે અને તમામ જે ત્રુટિઓ છે એ લેખિતમાં રજૂ કરી કમ્પ્લીટ થયા બાદ જ આ પેઢી ખોલવામાં આવશે. યુએસ પીઝાના ઓનર અનવર પુંજાણી બોલું છું અને કાલ રાત્રે એક કસ્ટમર આવેલ અને તેમને આવું વંદો આવેલ એવું જણાવેલ, પણ ઓલરેડી એવું કંઈ હતું નહીં સાહેબ, અને અમે છતાંય જોતા અમને જણાણું કે ભાઈ આવું છે તો અમે કિચનમાં જોતા એવું કાંઈ અમને મળેલ નહીં, પરંતુ સવારે ફૂડ શાખામાં ફરિયાદ કરેલ અને ફૂડ શાખાની ટીમ આજે સવારે 9:30 વાગે આવેલ અને તેને બધું ચેક કરતા ક્યાંય કોઈ જગ્યાએ વંદો મળેલ નથી. છતાં પણ અમને એવું કહેવામાં આવેલ કે તમારું કિચન હાઇજેનિક ન હોવાના કારણે અમે 5 દિવસ માટે તમારું રેસ્ટોરન્ટ બંધ કરીએ છીએ. તો હું એગ્રી છું અને હું મારી સાફ સફાઈ કમ્પ્લીટ કરીને પછી ચાલુ કરીશ. તો સાહેબ એવું સાહેબ અમારા કિચનમાંથી કોઈ પણ જાતનું એવી વસ્તુ મળેલ નથી. ફૂડ શાખાએ ચેક કર્યા પછી એ લોકો એવું નિવેદન આપેલ કે અમને કોઈ જીવાત કે કોઈ વંદા મળેલ નથી. તો પછી હવે તમે સમજી શકો છો કે શું હોઈ શકે.